દેશભરમાં આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પણ રક્ષાબંધનને લઈને મીઠાઈની દુકાનમાં ભીડ છે. જો કે આ વર્ષે ગત વર્ષ કરતાં મીઠાઈની માંગ 60% ઘટી ગઈ છે. ગત વર્ષ કરતાં મીઠાઈના વેપારીઓને નુકસાન ગયું છે અને આવક ઘટી છે. તહેવારની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે અમદાવાદમાં પણ રક્ષાબંધનની ઉજવણી છે તે આ વખતે કંઈક અલગ, કારણ કે જે રીતે કોરોનાનું સંક્રમણ છે સતત વધી રહ્યું છે, કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, તેને લઈને લોકોમાં પણ ક્યાંક ભયનો માહોલ છે. પરંતુ છતાં પણ અમદાવાદમાં અત્યારે મીઠાઈની દુકાન છે ત્યાં સવારના પોરમાં મીઠાઈ લેવા માટે છે તે લોકો છે તે પહોંચી રહ્યા છે. પરંતુ જે રીતે વેપારીઓ કહી રહ્યા છે તે રીતે આ વખતે જે વેચાણ છે તે ખૂબ જ ઘટી ગયું છે, કારણ કે જે રીતે કોરોનાને લઈને માહોલ છે સાથે જ ક્યાંક લોકોમાં ભય પણ છે. ત્યારે જોઈ શકાય છે કે સવારમાં સમય આજે છે તે લોકો મીઠાઈ લેવા માટે છે તે નીકળી રહ્યા છે ને રક્ષાબંધનના તહેવારની ઉજવણી છે તે કરી રહ્યા છે. શું કહેશો, કેટલા પ્રમાણનો આ વખતેનો ધંધો છે અને ખાસ આ વખતે કરતા કેટલો ઘટાડો છે? હા, ઇસ બાર તો બહુત હી કમ હૈ, જૈસે કોરોના કી વજહ સે મતલબ ડિસ્પેસ કે હિસાબ સે થોડા હમ કરતે હૈ. મશીન ભી હમને લગાયા હૈ સેનેટાઇઝ કરકે, કસ્ટમર કો જૈસે અંદર ભીડ ભાડ નહીં કરતે હૈ, થોડે કસ્ટમર આયે ઉનકો સિલેક્ટ કરકે ફિર હમ દૂસરે કસ્ટમર કો અંદર આને દેતે હૈ. ઓર ધંધા કિતના હૈ ઇસ બાર? ઇસ બાર બહુત કમ હૈ, 25-30% ઇસ બાર ધંધા હૈ, બહુત કમ હૈ. હર સાલ સે બહુત કમ હૈ, હર સાલ બહુત ભીડ હોતી હૈ, લાઇન લગતી હૈ, ઇસ બાર બિલકુલ નહીં હૈ. હર સાલ કિતની મીઠાઈ બિકતી હૈ ઓર ઇસ સાલ ક્યા હાલ હૈ? હર સાલ બહુત જ્યાદા હી બિકતી હૈ, ઇસ બાર બહુત કમ હૈ. બિલકુલ, તો આ વખતે જે રીતે રક્ષાબંધનનો તહેવાર છે તેને લઈને જોઈ શકાય છે કે જે ધંધા રોજગાર છે તેમાં પણ અસર પડી છે. અને જે રીતે વેપારીનું કહેવું છે તે રીતે દર વખતે 100% ધંધો હતો તેના પ્રમાણમાં વખતે 30-35% વેચાણ છે તે જ રહી છે, કારણ કે સંક્રમણ છે સતત વધી રહ્યું છે. એટલે કે લોકો પણ ક્યાંક ઘરની બહાર નીકળતા છે ડરી રહ્યા છે, જાહેર જગ્યાએ જવા માટે ડરી રહ્યા છે, અને તેના જ પ્રકારે તેની સીધી જ અસરો છે તે તમામ વસ્તુઓ છે તે વસ્તુ પર છે તે હાલ પડી રહી છે. કેમેરા પર્સન રાજભા ગઢવીની સાથે દીક્ષિત ઠકરાર, VTV ન્યૂઝ, અમદાવાદ.